કાંકરેજના થરા ખાતે સુખદેવસિંહ ગોગા મેઢેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. રાષ્ટ્રીય રાજપૂત કમિશનના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગા મેઢેના હત્યાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં અને રાજ્યમાં પડ્યા છે. સાત સૂત્રોએ છેતરીને સુખદેવસિંહની હત્યા કરી. રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં ત્યાર ત્યાં જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે નગરપાલિકાના હોલમાં કાંકરેજ તાલુકાના કમિશનરના પ્રમુખ અનુભા કરણસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાંકરેજ મહાકાલ સેના, વિવિધ હિન્દુ સંગઠનો, થરા વેપારી સંગઠન, કમિશનરના સંતો મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગોપાલ પૂંજારાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બનાસકાંઠા. રાજસ્થાનના જયપુર મુકામે થોડા દિવસ અગાઉ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સ્વર્ગસ્થ શ્રી સુખદેવસિંહજી ગોગામેડીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. તે ખરેખર આપણા સૌ માટે એક દુઃખદ ઘટના છે. સ્વર્ગસ્થ સુખદેવસિંહને કોઈ અધર્મીઓએ છેતરીને તેમના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી છે. સરકારશ્રી હત્યારાઓને ફાંસીથી પણ કોઈ ઉપર સજા હોય તો એ આપે અને એમના પરિવાર ઉપર જે દુઃખદ આફત આવી પડી છે એ દુઃખ સહન કરવાની પરિવારને પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે. આપણે સૌ સાથે મળી સમાજના હિન્દુત્વના જે એક મસીહા ગણાય એવા સુખદેવસિંહજી ગોગામેડી સાહેબને અંતઃપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી છે. થરા ખાતે આજે શું કરે? આજે થરા શહેર ખાતે બનાસકાંઠા મહાકાલ સેના અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા સ્વર્ગસ્થ સુખદેવસિંહજી ગોગામેડીની શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. થરા શહેરમાં અને તાલુકાના તમામ સંગઠનો અને હિન્દુ સંગઠનો આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને શ્રદ્ધાંજલિ પાઠવી. આજના પ્રસંગે વાળીનાથ મહંત ઘનશ્યામપુરી બાપુ પણ ઉપસ્થિત રહી સુખદેવસિંહજી ગોગામેડીને શ્રદ્ધાંજલિ પાઠવી. જિલ્લાના અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહજી વાઘેલા પણ આજની શોકસભામાં ઉપસ્થિત રહ્યા. રાજકીય તેમજ સામાજિક આગેવાનો, વડીલો, યુવાનો, મહાકાલ સેનાના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા, કરણી સેનાના પ્રમુખ અનુભવ વાઘેલા, ભાભર શહેરથી વધારેલા પ્રવીણસિંહજી અને તેમની ટીમ આજે અહીંયા થરા ખાતે ઉપસ્થિત રહી અને સુખદેવસિંહજી ગોગામેડીને શ્રદ્ધાંજલિ આપી. આપણે સૌ સાથે મળી સુખદેવસિંહની આ શ્રદ્ધાંજલિને ખૂબ સફળપૂર્વક આયોજન કર્યું એ બદલ મહાકાલ સેના, કરણી સેના અને તમામ હિન્દુ સંગઠનોનો ખૂબ ખૂબ આભાર.